स्वर्गस्थ श्री छोटा भाई जोगीदास पटेल परिवारना सभ्यजनों सज्जनों अने बहनों जीवन ने चार भाग में विभाजित कर सकते अपनी चारे तरफ जो जीवन छे ये जीवन ने जुदी जुदी रीते तपासिए तो एना चार प्रकार थाय याद राखवा होय तो राखी लेजो। सौथी पहलू जे जीवन छे एनु नाम छे निष्फळ जीवन। बीजा नंबरे जे छे एनु नाम छे करुण जीवन। ત્રીજા નંબરે જે છે એનું નામ છે સફળ જીવન। અને ચોથું અને છેલ્લું અને મહત્વનું જે જીવન છે એનું નામ છે ધન્ય જીવન। આ ચાર શબ્દો યાદ રાખો, નિષ્ફળ, કરુણ, સફળ અને ધન્ય। નિષ્ફળ જીવન એટલે શું? તમે એક છોડ વાવ્યો, માનો પપૈયાનો છોડ વાવ્યો, આંબાનો છોડ વાવ્યો, કોઈ એક નારિયેળીનો છોડ વાવ્યો, એને ઉછેર્યો, મોટો કર્યો, પાણી પાયું, પણ એને ફળ જ ના લાગ્યું। એવા ઘણા છોડ હોય છે જેને ફળ લાગતા જ નથી હોતો, એને આપણે નિષ્ફળ છોડ કહીએ। મારે આશ્રમમાં એક સજ્જન હતા, એ આવા ફળ નહીં આપનારા છોડને વીણી વીણીને કાઢી નાખતા। હું એમને કહું, કેમ કાઢી નાખો છો? મને કે આને ફળ નહીં આવે। મેં કહું, ફળ નહીં આવે તો કંઈ નહીં, છાંયો તો આવશે, એનાથી હરિયાળી તો દેખાશે ને। ના ના, પણ એમ કે ફળ વિનાના છોડને રાખીને શું કરવો છે? યાદ રાખજો, નિષ્ફળ જીવનની આ એકમાત્ર પહેલી ઝલક છે। પરમેશ્વરે જે નિમિત્ત માટે, જે હેતુ માટે તમને જન્મ આપ્યો, એમાંનો એક પણ હેતુ જે પ્રાપ્ત ના કરી શકે એનું નામ નિષ્ફળ જીવન છે। ત્યારે આપણે માનવ જીવનની સફળતા અથવા એના ફળ માટેના હેતુઓ શું સમજીએ છીએ? ધ્યાન રાખો, શાસ્ત્રમાં એના ચાર હેતુઓ બતાવ્યા છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ। આ ચતુર્વિધ પુરુષાર્થ છે। આ ચારમાંથી એક પણ જે પ્રાપ્ત ન કરી શક્યો, ન ધર્મ કમાઈ શક્યો, ન પૈસો કમાઈ શક્યો, ન કામ કમાઈ શક્યો, ન મોક્ષ કમાઈ શક્યો, એવા કેટલાય માણસોના જીવન તમે જોજો, આખી જિંદગી એ પેટ ભરીને ખાઈ ન શકે। બીજાનું પેટ તો એ શું ભરવાના હતા, પણ પોતાનું પેટ પણ સારી રીતે ન ભરી શકે। બીજાના શરીરને તો એ શું ઢાંકવાના હતા, પણ પોતાના શરીરને એ ના ઢાંકી શકે। બીજાને તો એ શું છાંયો આપવાના હતા, પણ પોતાની જાત માટે એક છાપરું ઊભું ના કરી શકે। આખી જિંદગી એ લાચારી લાચારી ને લાચારી બની, કોઈના ઓટલે પડ્યા રહ્યા, કોઈનો ટુકડો ખાઈ લીધો, કોઈનું ઉતરેલું કપડું પહેરી લીધું, થથરતા રહ્યા, પાણીમાં પલળતા રહ્યા, જ્યારે જુઓ ત્યારે એમના જીવનમાં નિષ્ફળતા નિષ્ફળતા ને નિષ્ફળતા। અમારી સામે જ એક છોકરો રહે છે, તમને નવાઈ લાગશે, રાજપૂતનો છોકરો છે।
એ જયારે જન્મ્યો ત્યારે એના બાપે ગામમાં સાકર વેચી હતી. એના મા બાપ સુખી હતા, એના બાપે સાકર વેચી. પણ આજે એ છોકરાની એ દશા છે કે નવની દિવાલ અને બેસવા માટે ઓટલા જેવું કર્યું છે બસમાં જનારાઓ માટે, એના ઉપર એ સુઈ જાય છે, નક્ષત્રમાં આવીને જમી જાય છે. એને નથી પહેરવાનું કપડું, એને ઓઢવાનો ધાબળો આપીએ એટલે 15 દિવસમાં કે ચોરી ગયો કોઈ લઈ ગયો. વળી પાછો નિયમ કરીએ એને રાત્રે આપવાનો, સવારે લઈ લેવાનો, કારણ કે એને શિયાળો પાર કરાવવો છે. આ માણસના જીવનમાં શું મળ્યું એને નિષ્ફળ જીવન કહેવાય. એવા કેટલાય જીવન હોય છે જે સદંતર નિષ્ફળ હોય છે, અને આવા નિષ્ફળ જીવન તમારા નથી એટલું જો તમને ખબર, એટલી જો તમને ખબર પડે તો હાથ જોડીને ભગવાનનો આભાર માનજો, પ્રભુ તારી મોટી કૃપા કે અમને એ લાઈનમાં તે નથી ગોઠવ્યા. એક બીજી વાત યાદ રાખજો, મારી વાત તમારા ગળે ઉતરે કે ના ઉતરે, જીવન એક રહસ્ય છે. રહસ્ય છે, એના બે ભાગ છે. એક તો તમને પ્રત્યક્ષ કાર્યકારણ દેખાય કે ભાઈ આ માણસ આટલું ભણ્યા, આટલી રીતે પહેલી શ્રેણીમાં પાસ થયા એટલે એ ઓફિસર થયા. એ ઓફિસર કાર્ય છે, એને ભણતર છે, એ કારણ છે, એ તો તમને પ્રત્યક્ષ દેખાય. પણ જીવનના તાણાવાણામાં કેટલો ભાગ બિલકુલ રહસ્ય છે. તમને કાર્ય દેખાય પણ કારણ ના દેખાય, તમને ખબર ના પડે કે આ કાર્ય કેવી રીતે છે. હમણાં થોડા દિવસ પહેલા મારે બહુ મોટા પૈસાદાર માણસના પ્રસંગમાં જવાનું થયું, કરોડાધિપતિ માણસ, નામ નહીં આપું. મેં એમને કહ્યું એક સામાન્ય ખેડૂતનો દીકરો, એક બિલકુલ પછાત ગામમાં ઉતરીને મોટો થયેલો છોકરો જોત જોતામાં કરોડાધિપતિ કેમ થઈ ગયો? એક ખેતરમાં ઘઉં વાવો, એવું બને કે કેટલાક છોડ વેંચના હોય, કેટલાક હાથના હોય, ખાસ કરીને મોજમ ઉપરના હોય, વણછો લાગતો હોય એ થોડા નીચા રહે, કોઈને ખાતર વધારે મળ્યું હોય, ટ્રીટમેન્ટ વધારે સારી મળી હોય તે થોડો ઊંચો થઈ, પણ નીચામાં નીચો છોડ અને ઊંચામાં ઊંચો છોડ એ બેના વચ્ચે જે અંતર છે ને એ બહુ તો વેંચનું કે હાથનું, પણ માણસ વચ્ચે જે અંતર છે ને એ અંતર તો એક તરફ તમે જુઓ તો હાથનો છોડ અને બીજી તરફ તાળ થઈ ગઈ, તાળનું ઝાડ થઈ, આટલું અંતર કેમ થયું? એક જ ગામમાં, એક જ શાળામાં, એક જ કુટુંબમાં ભણેલા છોકરાઓમાંથી એક વ્યાધિયો રહી ગયો અને એક તાળ જેવો થઈ ગયો. તમે એને કાર્યકારણમાં નહીં ગોઠવી શકો. તમે એમ કહો કે બુદ્ધિથી થયો, તો હું તમને ખાતરીથી કહું કે પૈસાદાર માણસોની પાસે જેટલી બુદ્ધિ હોય છે એનાથી વધારે બુદ્ધિ એમના મુનિમો પાસે હોય છે, એમના મહેતાઓ પાસે હોય છે, પણ એ તો બિચારા 400, 600 કે 800 ઉપર જ સહી કરતા હોય છે. એ કરોડો એમના નસીબમાં નથી હોતા. જ્યારે આ બધું થાય છે કેમ? વ્યાપાર કોઈ એવી ચીજ નથી કે તમે ઝંપલાવ્યું એટલે હું એ ઝંપલાવું, અને એમ આપણે સમજીએ કે આ માણસ સફળ થયો માટે આપણે સફળ થઈ જઈએ. મારે આશ્રમમાં એક સજ્જન આવ્યા, રહ્યા 2-3 વર્ષ રહ્યા, બહુ સારા માણસ, બહુ ભલા માણસ, ઓફિસ સંભાળે, બહુ સાત્વિક માણસ. પછી એક બીજા ભાઈ આવ્યા, આ બીજા ભાઈએ એમને કહ્યું કે જુઓ ને આ સ્વામીજીને આખો આશ્રમ ચાલે છે, આપણે આશ્રમ શરૂ કરો ને તમ દોકાર પૈસા આવવા લાગશે, આપણે આશ્રમ ચાલુ કરી દઈએ. એટલે પેલા ભાઈને વાત ગળે ઉતરી ગઈ, વાત તો સાચી છે. એટલે આ બંને થઈ અને એક જગ્યાએ આશ્રમ શરૂ કર્યો. પછી 6 મહિનામાં એ આશ્રમ બંધ કરવો મારી પાસે આવ્યા, મને કે બાપજી અમે આશ્રમ શરૂ કર્યો અને પછી બંધ કરવો પડ્યો. મેં કહ્યું કેમ એમ? કે કોઈ પૈસો જ ના આપે.
તમે સી રીતે આશ્રમ શરૂ કરેલો? મને કે પેલા ભાઈએ મને કહેલું કે આ મહારાજ ક્યાં પરસેવો પાડવા જાય છે, જોતા નથી? ખુરશી ઉપર બેઠા હોય છે ને બેઠા બેઠા પૈસા આવે છે. આ તો જુગતી હે દુનિયા, ચુકાને વાલા ચાહી. આપણે આશ્રમ શરૂ કરો, અમે શરૂ તો કર્યો પણ કોઈ પૈસો આપવા આવતો નથી. મારા ઘરના 35,000 હતા એ નાખ્યા પેલા, એ તો પૈસો નાખ્યો નહીં અને 35,000 પૂરા થયા એટલે બંધ કર્યો. દેખાદેખી વ્યાપાર કરવાના નીકળશો તો હાડકા ખોખરા થઈ જશે. પ્રત્યેક માણસ જો વ્યાપારમાં સફળ થતો હોત ને તો આ દેશમાં કોઈ દુખી ના હોત. આ તમાકુનો ધંધો હોય કે બીજો ધંધો હોય કે ત્રીજો ધંધો હોય, જેમાં લાખો રૂપિયાની ઉથલ પાથલ થતી હોય એ લોકોને પૂછી જોજો. એ કોઈ વાર તેજી આવે તો કોઈ વાર મંદી આવે, ગાંઠના કપડા વેચવા પડે એવી દશા પણ આવે. અને શૂરવીર પુરુષ છે ને એ જેમ છાતી ઉપર ઘા ઝીલે અને યુદ્ધમાં વિજય મેળવે, એમ વેપારીને પણ મંદીના ઘા ઝીલતા આવડે એ જ વેપારી સફળ થઈ શકે. જે મંદીના ઘા ના ઝીલી શકે, જરાક મંદી આવતા તેના પગ ઉખડીને ભાગવા લાગે એ વેપારી ના થઈ શકે. બહુ બહુ તો એ ફેરીઓ થઈ શકે, પાનનો ગલ્લો કરે ચાલે બરાબર, એ કોઈ વેપારી ના થઈ શકે. એક માણસ બિરલા થઈ જાય, એક માણસ ટાટા થઈ જાય, એક માણસ 10 વર્ષમાં અંબાણી થઈ જાય, તમે એના કાર્યકારણને નહીં બતાવી શકો, એ રહસ્ય છે. અને એટલે હું તમને કહું છું, તમે પેલે આ નિષ્ફળ જીવનમાં ના હોવ, કોઈ એક માણસને મોકલી, તમે નહીં ત્યાંથી કોઈ મોકલો, હમણાં બધું બંધ રાખો, જે હોય કે હોર્ન બંધ ના કરો, અવાજ ના કરો, છે ત્યાંથી જ થઈ ગયો, જવાની જરૂર નથી. આપણી ચારે તરફ જોઈએ છીએ એમાં કેટલા નિષ્ફળ જીવન છે, જેને ખાવાને અનાજ નથી, પહેરવાને કપડા નથી, રહેવાને ઘર નથી, જેમને કોઈ કુટુંબી માણસ નથી, જેને કોઈ હૂંફ નથી, જેનું કોઈ સ્વજન નથી, એ મરી જાય તો મ્યુનિસિપાલિટી વાળા માણસો એમને ઉપાડીને ફેંકી દે. હમણાં 5 દિવસ ઉપર મારે આશ્રમમાં એક લારી આવી, કડકડતી ચાડ પડી. એક લારીમાં એક માણસને ધાબળો ઓઢેલો અને એક મજૂર લઈ આવ્યો. એ ધાબળામાંથી પેલો માણસ ધ્રુજતો ધ્રુજતો બેઠો, હું ઓળખી ગયો. એક મદ્રાસનો એ માણસ ને મિલમાં એ કામ કરતો, મિલ બંધ પડી વર્ષોથી, બેકાર થઈ, અન્નક્ષેત્રમાં જમી જાય, સ્ટેશન ઉપર સૂઈ જાય. મારી તમને એક ખાસ ભલામણ છે, ગરીબો ઉપર દયા કર. તમારા ઘરમાં ધાબળાને ઉથઈ લાગે છે, તમારા ઘરમાં રજઈને કોવારો લાગે છે, હું તો એટલું કહું, તમે ધાબળો ના આપો તો કઈ નહીં, તમારા ઘરમાંથી ફાટેલા કોથળા કોઈને આપો તો કોઈની રાત નીકળી જશે. સારા કોથળા ના આપો તો કઈ નહીં, ફાટેલા. એ માણસ આશ્રમમાંથી ધાબળો કપડાં લઈ જતો, ઘણી વાર રોજ અન્નક્ષેત્રમાં આવે, કોઈ કોઈ વાર મારી પાસે 2 રૂપિયા માંગે, હું એને આપું. કર્મ છુપે નહીં ભભૂત લગાયા. માણસ છે ને ભલે ગમે તે પડતી દશામાં આવ્યો હોય પણ એનો ચહેરો જોઈને તમે કહી શકો કે આ કોઈ અભિજાત માણસ, એ સારો માણસ. ક્યાં મદ્રાસ, ક્યાં ગુજરાત, નોકરી માટે આવે, મિલ બંધ પડી, બેકારી આવી, ધંધો નહીં, રોજી નહીં, દેશમાં જઈને શું કરે, દેશ કોનો, પૈસો હોય એનો, એને આ નક્ષત્રનો આધાર મળી અહીં આવીને જમી જાય, સ્ટેશન ઉપર સુઈ જાય. આ દેશના રેલવે સ્ટેશનો તો સાર્વજનિક ધર્મશાળા છે, બાંકડા ઉપર રાત્રે જઈને જુઓ તો સૂતા જાય, પોલીસ વળી 2-4 દંડા મારે વળી પાછા સુઈ જાય, પૈસા સુવા દો. એ બેઠો થયો, બોલી ન શકે, થરથર થરથર થરથર. એ મને વાત કરી કે મને ટાળ ચડી છે ને મને તમે કોઈ દવાખાનામાં દાખલ કરાવી, નહીં તો હું મરી જઈશ. આખી રાત કડકડતી ટાળમાં એક ધાબળો અહીં બેઠેલો છે માણસ. મેં તરત જ ફોન કર્યો અને હોસ્પિટલમાં વ્યવસ્થા કરી કે આ લારી આવે છે ને તમે દાખલ કરાવી દેજો.
એનો જે ચાર્જ થશે બધો અમારો આશ્રમ આપશે. મેં એને હાથમાં 50 રૂપિયા આપ્યા એટલે લઈ જતા રહ્યા હાથ વાપરવા માટે. પેલાને કહ્યું તો એમ કે હવે આ માણસ જેવો દવાખાનામાં પહોંચ્યો અને ડોક્ટરે એ કેસ હાથમાં લીધો, એને તપાસવાની શરૂઆત કરી, ત્યાં જ એના પ્રાણ નીકળી. ટેબલ ઉપર ડોક્ટરે ફોન કર્યો કે આ તપાસમાં આ માણસ તો મળી, આ જીવનને તમે શું કહેશો? હવે એને કોઈ લઈ જનાર નથી, એને કોઈ બાળનાર નથી, એને કોઈ ખાંધ આપનાર નથી. એની પાછળની વિધિની તો વાત જ જવા દો. એની પાછળ કોણ તુલસી ક્યારો કરશે? કોણ આ ફૂલના હાર એની પાછળ ચડાવશે? જિંદગીના સરવાળાનો ટોટલ કરો, એને શું મળ્યું જિંદગીમાં, એ શું કમાયું? હું તો હાજરની બહાર ગયેલો, પણ અમે એક એવી વ્યવસ્થા કરી છે ખાલી 1 જ રૂપિયામાં સ્મશાનમાં 11 મણ લાકડા આપો. એટલા કોઈ પણ મળતું આવે 1 જ રૂપિયો, નોંધ માત્ર, નામ માત્ર. આને નિષ્ફળ જીવન કહેવાય. ઘણા જીવન છે પણ નિષ્ફળ છે. એના ઉપર એક બીજું જીવન છે અને બીજા જીવનનું નામ છે છોકરા વિક્ષેપ નથી. ના તો લઈ જાઓ પાછળ બેસો. એના ઉપર એક બીજું જીવન છે, મને વિક્ષેપ થશે પાછળ. બીજા સમજી લેજો, જો આ બીજા છોકરા વાળા સમજ. બીજા જીવનનું નામ કરુણ જીવન છે. નિષ્ફળ જીવન સારું, કરુણ જીવન બહુ. કરુણ જીવનનો અર્થ સમજો, જેને બધું મળ્યું છે પણ જે નથી ઉપયોગ કરી શક્યા. જેને પૈસો મળ્યો છે પણ પૈસો વાપરી નથી શક્યા. પહેલવાન જેવું શરીર મળ્યું છે પણ શરીરનો ઉપયોગ નથી કરી શક્યા. રહેવાને બંગલો મળ્યો છે પણ બંગલામાં રહી નથી શક્યા. વિશાળ કુટુંબ મળ્યું છે પણ કદી કુટુંબના સાથે આત્મીયતા નથી કરી શકી. એને બધું મળ્યું છે, નિષ્ફળ નથી, પણ જે મળ્યું છે ને એનો કશો ઉપયોગ નથી. એવા ઘણા માણસો છે. કેટલાકની જ વાત, એક માણસ અમારે ત્યાંથી અનાજ લઈ જતો, દર મહિને એને અનાજ આપતો, પછી આખો દિવસ બજારમાં ફરે, કોઈના ત્યાંથી ભજીઓ ખાય, કોઈ અડધી રકાબી ચા પીવડાવે, આખો દિવસ ફાટેલા કપડા એમ ને, અને ખાંચામાં ખૂણામાં પડ્યો છે, પછી મરી ગયો. એના ખાંચામાં પડેલો સામાન એમને એમ રહ્યો, કોઈ જોવાય ના. 10 દિવસ, 15 દિવસ, 20 દિવસ પછી એક ભાઈ મારે આશ્રમમાં આવ્યા. મને કે બાપજી આ આશ્રમને 5000 રૂપિયા આપવા છે. નીકુ શાના છે, કોના તરફથી છે? મને કે પેલા તમારે ત્યાંથી અનાજ નતા લઈ જતા? હા. એમના કોખામાંથી 50000 રૂપિયા નીકળે. એ જે ખાંચો, કોઈ તાળું નહીં, કોઈ બારણું નહીં, એમાં જે બધા ખોખા ભેગા કરેલા જાત જાતના, એમાંથી 50000 રૂપિયાની નોટોની થપ્પીઓ નીકળી. તમે એને શું કહેશો? એની પાસે પૈસો હતો પણ એ જિંદગીભર ભિખારી રહ્યો, ભિખારી રહ્યો અને ભિખારી. એ અડધું ભજ્યું ખાધું, અહીંથી રકાબી ચા પીધી, અહીંથી કંઈથી અનાજ લાવ્યો, ફાટેલું કપડું દાઢમાં સફરતો રહ્યો, પૈસાનો ઉપયોગ જ ના કર્યો. માખીએ મધ ભેગું કીધું, ના ખાધું ના ખાવા દીધું, પારધીએ લૂંટી લીધું રે, ભોજાના ચાપ ખાચે. આકરું જીવન છે. મારા ઓળખીતા એક શેઠ હતા, શું વાત કરું, કરોડાધિપતિ, લક્ષાધિપતિ નહીં, કરોડાધિપતિ. પરણ્યા પણ વારસદાર સંતાન નહીં, એટલે જમાનામાં લોકોએ કહ્યું, આગ્રહ કર્યો બીજી વાર પરણ્યા. બીજી વાર પરણ્યા, કન્યા નાની, આની ઉંમર ઘણી મોટી, પાછી ગામડામાંથી આવે છે, બોલી શકે નહીં, બધું મર્યાદા બહુ રાખવાની. એ બાઈને જયારે પ્રસૂતિના પૂરા દિવસ, ત્યારે શેઠને કહે, તમે મને કોઈ દવાખાનામાં દાખલ કરાવો.
કોઈ પ્રસૂતિ ગૃહમાં દાખલ કરાવો, એટલે શેઠ શું કહે છે, ગાડી રે ગાડી, એ તો બધું ડોક્ટરોએ લૂંટી લેવા માટે કરેલું. આ ગાય ભેંસ પક્ષીઓ પશુઓ ક્યાં દવાખાનામાં દાખલ થાય? બધી કુદરતી વ્યવસ્થા છે, દવાખાનામાં દાખલ ના કરાય. જયારે એનાથી પીડામાં રેવાયું નહીં, બહુ પીડા ઉપડી, ત્યારે એક મુનિમને કહ્યું, જો હું મરી જઈશ તું ગમે એમ કર ને મને દવાખાનામાં દાખલ કરાય, મારાથી રહેવાતું. આ બહુ 25 વર્ષ જૂનો મુનિમ અને જરા વ્યક્તિત્વ વાળો મુનિમ, બહુ સસ્તાનો જમાનો. અને સસ્તાના જમાનામાં આ શેઠને 3.5 લાખ રૂપિયા તો ખાલી વ્યાજની આવક આવે, વ્યાજની જ ખાલી 3.5 લાખ રૂપિયા આવે. એટલે પેલા મુનિમે કહ્યું, શેઠ જરા તિજોરી ની ચાવી આપો, મારે 60 રૂપિયા જોઈએ છે. શું કરવા છે? કરવા છે, તમારે શું કામ? મારે 60 રૂપિયા જોઈએ છે. એને 60 રૂપિયા લીધા, ઘોડા ગાડી કરી અને દવાખાનામાં લઈ ગયા. ડોક્ટરે શેઠાણીને ઓપરેશન રૂમમાં લઈ ગયા અને કહ્યું, બાળક મરી ગયું સુંદર, હવે તો એક જ રસ્તો છે કે આ બાઈને જો જીવાડવી હોય તો એ મળેલું બાળક ઓપરેશન કરીને બહાર કાઢવું પડે. જો તમે 4 કલાક પહેલા આવ્યા હોત તો એ બાળક જીવતું. એ બાળક કોણ? ભવિષ્યનો વારસદાર. બાળક મરી ગયું, પેલી બાઈ પણ લાંબો ટાઈમ જીવી નહીં, એ મરી ગઈ. ભલે મરી ગઈ, પણ આ શેઠને તો એક જ વાત છે, આપણા ઘરમાંથી પૈસો ના જવો. એ ચોપડો લઈને વ્યાજ ગણ્યા જ કરતા હોય, વિદ્યા આવી 2, વિદ્યા આવી 4, ને વિદ્યા આવી 6, ને વિદ્યા આવી 8. આને તમે કરુણ જીવન કહો, આ નિષ્ફળ જીવન નથી. પૈસાના ઢગલા ઉપર બેઠો, એના ઘરમાં 2.5 મણ તો સોનું હશે, 2.5 મણ સોનું પૈસાના ઢગલા છે. મારા ઓળખીતા 2 માણસો છે, એક પ્રોફેસર છે, એમને સરસ મજાનો બંગલો બાંધ્યો અને પોતે છાપરા જેવા અમારે એનું ભાડાનું હોય ને, એસ્બેસ્ટોસ આ સિમેન્ટના પતરાવાળું કોઈનું ભાડાનું આવતું એવું એમાં રહે. જ્યારે બંગલો તૈયાર થયો એટલે વિચાર કર્યો, ચાલો બંગલામાં રહેવા જઈએ. ત્યાં તો ઓફર આવી કે બંગલો ભાડે આપો તો 500 રૂપિયા ભાડાના આપીએ. એને વિચાર કર્યો કે આપણે જે મારે અહીંયા છીએ એ 40 રૂપિયા ભાડાવાળું છે અને આ 500 રૂપિયા ભાડાના મળવાના છે, આપણે આમાં ના મારવા ને બંગલો આપો ભાડે. હવે બંગલો આપ્યો ભાડે. ભાડે શું આપ્યો? આજે 20 વર્ષ પછી એ બંગલો ખાલી કરવા કોઈ તૈયાર અને ભાડું નથી આપતો. સરકાર તો એવી દયાળુ છે કે ભાડું ના આપો તો તમને ખાલી ના કરાવી શકે, એવો કાયદા કરી દીધા છે. કોર્ટમાં લડ્યા જ કરો, લડ્યા જ. એટલે હવે લોકોએ પછી એક બીજો રસ્તો કાઢ્યો છે ખાલી કરાવવા માટે. બંગલો કેટલા અરમાનથી બાંધ્યો પણ એક નજીવા ભાડાની લાલચમાં ભાડે આપ્યો. હવે એના નસીબમાં તો એનું એ છાપરું જ છે, આમ હાથ ઊંચો કરો તો અડી જાય એવા પત્ર, અને ઉનાળામાં ધગધગતી લૂ ચાલતી હોય, તાપ પડતો હોય, શેકાયા. આ નિષ્ફળ જીવન નથી, આ કરુણ જીવન છે. ભગવાને જે તમને આપ્યું છે એ ભોગવી જાણો, 2 કપડાં પહેરી જાણો, કંઈક ઘરમાં સારું બનાવીને ખાઈ જાણો. અને મારો તો વિશ્વાસ છે જે પહેરે છે એ જ પહેરાવે છે, જે જમે છે એ જ જમાડે છે. હમણાં મારે ત્યાં એક કુટુંબ આવ્યું અમેરિકાથી, પણ ચડોતરનું, પટેલનું કુટુંબ. તે જેવા ગાડીમાંથી ઉતર્યા ત્યારથી જ છોકરા રડવા માંડ્યો, મમ્મી પૈસા 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 પૈસા. એને 2 રૂપિયા આપ્યા ત્યારે એ શાંત થયો, કારણ કે મંદિરમાં નાખવા છે. એ છોકરો કેમ રડતો? મંદિર આવ્યું અને મંદિરમાં મારે પૈસા નાખવા છે. આ છોકરું ભવિષ્યમાં ભામાશા થશે, આ છોકરું ભવિષ્યમાં જગડુશા થશે, કારણ કે એને મંદિર જોયું ને એને થયું, ના મંદિરમાં મમ્મી પૈસા પૈસા પૈસા. એ છોકરું ભૂખે નહીં મરે, તે હજારોના પેટ ભરનારું થશે, એ હજારોને આપનારું થશે. એટલે મારો તો અનુભવ છે, જે જે જમી જાણે છે એ જમાડી જાણે છે, જે પહેરી જાણે છે એ પહેરાવી જાણે છે.
હું સુઈગામમાં કામ કરું, બનાસકાંઠામાં દુષ્કાળ રાહતનું. અમારે એક સજ્જન આવેલા કામ કરવા માટે. પછી અમે સવારે કડકડતી ટાઢમાં ઠંડા પાણીએ નાવા જઈએ. ખારું પાણી, ટાંકું ભરેલું હોય, આખી રાત ઉપર ઠંડી પડી હોય, હિમ પડ્યો હોય, થીજી જાય એવું પાણી હોય, ઠંડા પાણી અમે બધા નાહે. એટલે બંડી ઉતારે, પેલી નાથ દ્વારાની બંડી આવે છે, રૂ ભરેલી બંડી ઉતારે. મને કે 20 વર્ષથી પહેરું છું આ, 100 રૂપિયામાં લીધેલી અને 20 વર્ષથી પહેરું. મેં કહું બસ હવે બહુ થઈ ગયું, હવે કોઈને આપી દો. મને કે ના, હજુ 20 વર્ષ પહેરવી છે, હજુ 20 વર્ષ પહેરવી છે. આ માણસ કોઈને આપી નહીં શકે, બિલકુલ નહીં આપી શકે. અને મેં જોયું કે હું કોઈ વાર કાર્યકર્તા માટે બહારથી ચણા, સિંગ ચણા એવું તેવું કંઈક લાવું ચપટી ચપટી ખવડાવવા માટે, તો એમને એમ થાય કે આ ખોટો ખર્ચો થઈ ગયો, આવો ખર્ચો ના કરાય, આ માણસ પૈસો નહીં વાપરી શકે. અમેરિકાના કપડાં આવે છે, ઇંગ્લેન્ડના કપડાં ઉતરેલા આવે છે, તમે કદી જોયા? જરાય ફાટેલા નથી હોતા, એકદમ નવા હોય છે. કઈ રીતે ઉતરીને ફેંકી દે છે, એ કેવા માણસો હશે? એ તરત જ એવું છે, ફેંકી દીધા, જાઓ લઈ જાઓ, કોઈને આપી દેજો. અને આપણે કેવા માણસો છે કે બસ 20 વર્ષ બંડી પહેરી છે ને હજુ બીજા 20 વર્ષ એનું ચીંથરે ચીંથરું નીકળી જશે, એમાં એના થીગડે થીગડા મારશું, પણ આ બંડી કોઈના કામમાં નહીં આવે, નહીં આવે તે નહીં જ આવે. કારણ કે આ માણસ ઉદાર નહીં થઈ શકે. હું તમને ભલામણ કરું છું, તમારી સાડીઓ, તમારા કોટ, તમારા જબ્બા, તમારા સ્વેટર, એને પછી એનો તંત ના લેશો. તમે ભગવાને તમને શક્તિ આપી છે, 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ પહેર્યા પછી કોઈ કામ કરનારો હોય, કોઈ આ હોય, કોઈ બાઈ હોય, આપી દેવાનું, આપી દેવાનું. તમારે તો બધી ઉધઈ લાગી છે પેટીઓ. આ તો સારું છે કે લોકો દરોડા નથી પાડતા. બાકી જો આ એક એક એવા દરોડા ઉભા કરવામાં આવે કે સાડી દરોડા, જેમ પેલા ઇન્કમટેક્સ વાળા દરોડા પાડે છે, એમ એક ખાતું એવું કાઢવામાં આવે કે જેના ઘરમાં 20થી વધારે સાડી નીકળે એ જપ્ત કરી લેવી, તો લોકોના ઘરમાં 200-200 સાડીઓ ભરી હોય છે. અને છતાંય બજારમાં જાય તો 10 બીજી લઈ આવવાની, લાવો સારું છે લાવો, પણ હવે 10 કાઢતા રહો, પાછી પેલી જૂની હોય ને એમાંથી 10 કાઢતા. શિવ નિર્માલ્ય, તમારું નિર્માલ્ય કહેવાય. તમારી ઉતરેલી વસ્તુ કોઈના માટે આશીર્વાદ છે, કોઈ કેટલા પ્રેમથી એને સ્વીકાર કરે છે, અને તમારા પ્રત્યે કેટલો ભાવ જાગે છે. નહીં શેઠાણી બહુ સારા છો. અરે વાત જવા દો ને, મેં તો એવી વાઘરણ જેવી શેઠાણીઓ જોઈ છે, એ કામવાળીની સાડી લખ્યાચી લે એવી પાછી, એ તો પોતાની તો સાડી એને ના આપે, પણ કામવાળીની જો સારી સાડી જોઈએ તો પછી એના એની ખેંચી લે. કોઈક વાર ભગવાન ભૂલ કરી દેશે, અહીં ગોઠવવાની જગ્યાએ ત્યાં ગોઠવી દીધી હોય, ત્યાં ગોઠવવાની જગ્યાએ અહીં ગોઠવી દીધી. એટલે એક જીવન છે ને, એ તો કરુણ જીવન છે. તમને શું ના મળ્યું? ભગવાને તમને બુદ્ધિ આપી, રૂપ આપ્યું, સુંદર શરીર આપ્યું, પણ તમે એનો કશો ઉપયોગ ન કરી શકો. પૈસો આપ્યો, મકાન આપ્યું. મેં એવા કેટલાય માણસો જોયા છે કે જેમના મકાનો જ્યારે જુઓ ત્યારે તાળા લાગેલા હોય છે. બંગલો મોટો વિશાળ હોય, એમાં 10 બેડરૂમ હોય, એકાદ રૂમ ખુલ્લો હોય, બાકી બધે તાળા હોય. અને તમે જઈને એમ કહો કે અમારે ત્યાં લગ્ન પ્રસંગ છે અને 2 દિવસ મહેમાન આવવાના છે, તો 2 દિવસ જરા વાપરવા આપશો? ના, જગ્યા નથી, ના જગ્યા નથી. ગુજરાતીમાં પેલું એક ગીત ગાય છે ને, અવસરિયા તો કાલ વહી જા છે, ભવના મેણ રહેશે રે. હું તમને એક બીજી વાત કહું છું, કોઈનો અવસર ના બગાડશો. કોઈના આંગણે અવસર આવ્યો હોય, દુશ્મનના આંગણે અવસર આવ્યો હોય, અને એની દીકરી માટે તમારી ગાડી જોઈતી હોય, તો તમે નીચે ઉતરીને એની દીકરી માટે ગાડી આપો. એ તો શિલાલેખ છે, તામ્રલેખ છે, એ શિલાલેખ છે. એના અવસરમાં તમે તમારી ગાડી આપો, એના અવસરમાં તમે વાસણો આપો, એના અવસરમાં તમે મકાન ખાલી કરી આપો, વાપરો. આ કોના માટે છે? પણ પેલો કે ના, હો પેસવાય નહીં, કોઈને અડવાય નહીં. આ કરુણ જીવન છે. દર વર્ષે જયંતિભાઈ આ કાર્યક્રમ ગોઠવે છે. પિતા ઘણા ના હશે,
અને બધાના પિતા વહેલા મોડા કાં તો મરી ચૂક્યા હોય છે, કાં તો મરવાના હોય છે. બીજા લોકો કેમ આવો કાર્યક્રમ નથી ગોઠવતો? પૈસાદાર નથી એટલે? ખોટી વાત. જયંતિભાઈ કરતા વધારે પૈસાદાર માણસો છે. જયંતિભાઈ કરતા વધારે આવક વાળા માણસો છે, પણ ગયા એ ગયા. ભાઈ એમનો તુલસી ક્યારો શું, એમને યાદ કરવા શું, એ બધી જરૂર શું, કશું જ. ત્યારે બસ એનો અર્થ કે તમે જશો એટલે ગયા, હવે તમને કોઈ યાદ કરશે? વાવેલું લણો જે દીવા કરે છે એના દીવા થાય છે, જે તુલસી ક્યારે પાણી નાખે છે એને 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 પાણી મળે. દર વર્ષે જયારે આ જમણવાર થાય છે, આટલી મોટી સંખ્યામાં લોકો ભેગા થાય છે, વેપારીઓ, કુટુંબીઓ, સ્વજનો, સ્નેહીઓ, મિત્રો, એમને પુસ્તકો મળે છે, કેસેટો મળે છે, બૌદ્ધિક વાતો મળે છે, અને એટલે મને અહીં આવવાની ઈચ્છા થાય છે. હું એટલા માટે અહીં આવું છું, નહીં તો હું ના આવું. વ્યક્તિગત પ્રસંગમાં મારે આવવાની શું જરૂર? ઘણા જગ્યાએ થતું હશે, પણ આખા પ્રસંગની પાછળ એક પિતૃ ઋણ છે, એક દ્રષ્ટિ છે. મારા પિતાની પાછળ હું કંઈક કંઈક કરું. અને મારી તો તમને સલાહ છે, 12 મહિનામાં એકાદ વાર તો શક્તિ પ્રમાણેનો જમણવાર ગેર કરજો. તમારા ભાણેજાને, તમારી બહેનોને, તમારા કુટુંબીઓને બોલાવીને મળે જમાડ, મળે તો 2 સાડીઓ લેજો, નહીં તો પછી ધોયેલા મૂળાની માફક આવ્યા ને ગયા એનો કોઈ અર્થ ઘણાય માણસો. એટલે આ બીજું જે જીવન છે એ બીજા જીવનનો અર્થ છે કરુણ જીવન. કરુણ એટલા માટે કે આપણને એના ઉપર દયા. અરે ગુજરાતમાં એક શબ્દ છે નખોદિયા, હે, ઘણી વાર લોકો વાપરતા હોય. તને શું નથી મળ્યું પછી કેમ વાપરતો નથી? તારી ઈચ્છા પ્રમાણે, તારો જય જયકાર થાય, તારું ભલું થાય, તું વાપર, 2 પૈસા વાપર. શરીર મળ્યું છે, કંઈક સેવા કર, જરા કેડ વાંકી કરીને કંઈક કામ કર. એક ત્રીજું જીવન છે, અને ત્રીજા જીવનનું નામ છે સફળ જીવન. આ સફળ જીવનને સમજવા જેવું છે. સફળ જીવન એટલે શું? એની કેટલીક નિશાનીઓ આપો. પહેલા તમને સુંદર શરીર મળ્યું, સ્વસ્થ શરીર મળ્યું, માતા પિતાની કૃપા, અમારું બાલ્યકાળ, યુવાકાળ, સુંદર શરીર મળ્યું, તમને ભણવાનું પૂરેપૂરું ભણતર મળ્યું. ભણતી વખતે તમારે ફાંફા ના મારવા પડ્યા, મને પૈસા આપો ને, મને ચોપડી આપો ને, મને ફલાણું આપો ને, મને ફલાણું આપો ને. તમને બધી સગવડો મળી જીવન. એકવાર એક ગામમાં હું ગયેલો, કોઈ શાળામાં જવાનું થયેલું. આચાર્ય અમારા ઓળખીતા, બહુ ભલા માણસ, અને મને કહ્યું મહારાજ અમારી શાળામાં અમુક દિવસ છે, તમે આવજો. મેં કહ્યું ભલે, ગાડી લેવા આવી. મારે આશ્રમમાં ત્યારે ગાડી નહીં. ગયો, કાર્યક્રમ પૂરો થયો પછી એમના ત્યાં જમવા ગયો. પછી એમણે મને સમાચાર આપ્યા કે ગાડી તો જતી રહી, જેની હતી એ લઈને જતા રહ્યા. હવે બાપજી કેવી રીતે તમે જશો? મેં કહ્યું કોઈ બસ જતી હોય તો બસમાં જવું. તો કે હા બસ જાય છે. એટલે મેં બસ સ્ટેન્ડ ઉપર આવ્યા. બસ સ્ટેન્ડ ઉપર આવી ઉભા, મને કે મારે બીજા મહેમાનોને જમાડવાના છે, હમણાં બસ આવે એટલે તમે બેસી જજો. ભલે, જય જય કરી રવાના થયા. મારા ગજવામાં પૈસો નહીં, મને એમ કે આ ગાડી લેવા આવી છે એમ પાછી મૂકવા આવશે. હવે આ તો જય જય કરીને રવાના થયા, અને મારી જીભ ઉપડી નહીં કે ભાઈ ભાડું તો આપતા જાઓ. મારી જીભ ઉપડી નહીં. હવે હું વિચારમાં પડી ગયો કે બસ આવશે, બધા લોકો ઉપર ચડશે, હું બસમાં ચડીશ કેવી રીતે? અને કંડક્ટર તો કઈ નામું લખે નહીં, અને નામું લખે તો કોઈ શેઠનું લખે, કોઈ બાવાનું નામું લખતા હશે. હવે મારે મારે થશે શું, મારે કરવું શું? હું તો એકદમ ચેરો ઉતરી ગયો. હવે ભાડું કેટલું થાય? 2.5 રૂપિયા માણ થતા હશે, કોઈ બહુ કિંમત નહીં. પણ 2 રૂપિયા ત્યારે તો કિંમતી નહીં, કોણ કોની પાસે માથે. અને ત્યારે હું વિચાર કરું કે હે ભગવાન, બસને મોડી મોકલજે, મોડી આવે તો ત્યાં સુધી કઈક રસ્તો નીકળે. ઉતરેલા ત્યારે ઉભેલો, અને એક મર્સિડીઝ ગાડી નીકળી, ફોરેનની, બહુ સરસ. પતિ પત્ની બંને બેઠેલા, અને મારા આગળ આવીને ગાડી ઉભી રાખી. ઓહો, આ તો આપણી સભાના પ્રમુખ હતા એ. મને કે મહારાજ કેમ અહીં ઉભા છો?
મેં કહું ભાઈ બસની રાહ જોઈને ઉભો છું, બસ આવે એટલે બેસ. ના ના કે આપણી ગાડીમાં બેસી જાઓ, હું તમને પેટલા દુધારી પછી અમદાવાદ જઈશ. મેં કહું આ નરસિંહ મહેતાની ઊંડી સ્વીકારી, મારી ઊંડી સ્વીકારો મહારાજ રે. હું તો બેસી ગયો. પછી ચાલ્યા. મને કે સભાનો હું પ્રમુખ હતો, આ ગામનો હું છોકરો, એટલે મને બોલાવેલો. પણ જે તમે પ્રવચન કર્યું ને એ બધું મારા ઉપર જ ઘટતું. મેં કહ્યું ભાઈ હું તો તમને ઓળખતો નથી, પણ હું તો હંમેશા જે સામે બેઠેલા હોય એમના ઉપર ઘટે એવું જ બોલતો. શું ઘટતું હતું? મને કે બાપજી હું જયારે 8-9-10 વર્ષનો 11 વર્ષનો હતો ને ત્યારે અમારે ત્યાં 4 ચોપડીની શાળા, 5મું 6ઠું 7મું ભણવા માટે પેલા ગામ જવું પડે. તે 3-4 કિલોમીટર અમારે ચાલીને જવાનું, ચાલીને આવવાનું. 7મી ચોપડી અમારે નથી. તે ઉનાળાના તાપમાં જયારે અમે જઈએ ને અમારા પગમાં ચંપલ ના હોય, ચડીએ આટલા આટલા ફીગડા હોય, ડગલા ફાટેલા હોય, સવારે ખાઈને નીકળ્યા હોય તો સાંજે પેટ તો ચોંટી ગયું હોય પણ કોઈ 2 પૈસા વાપરવાના ના હોય. પછી જયારે બપોરે પાછા વળીએ ને ત્યારે ધરતી તપી ગઈ તવા જેવી. પછી અમે થોડા ઝાડના ડાળખા તોડીએ, હાથમાં પકડીને ડોટ મૂકીએ અને બહુ પગ તપી જાય એટલે એના ડાળખા ઉપર પગ મૂકી દઈએ એટલે થોડીક શાંતિ વળે. વળી પાછા એ ઝાડખા હાથમાં લઈને દોડીએ એમ કરીને ગામમાં ભેગા થતા. મેં તો આ રીતે મારું બચપણ વિતાવ્યું છે ને, આ રીતે હું ભણ્યો છું. મેં કહું ત્યારે અત્યારે તો મર્સિડીઝ ગાડી, આ મને કે આવી તો 10 ગાડીઓ છે, એ ક્યાંથી? મને કે આફ્રિકા ગયો. આફ્રિકા પહોંચ્યો ને માનું પલટાઈ ગયું. સારું થયું, કોઈની સંપત્તિ જોઈને રાજી થયું. મનના બાળ કદી પણ પેટ બળતરિયા ના થયું. હા આટલા પૈસા આટલા પૈસા, પણ તું ઊંઘ ને તને શું કામ ઊંઘ નથી આવતી? પૈસા એના ઘરમાં થયા છે, એમાં તારી ઊંઘ કેમ બગાડે છે?